ઉપવલય, આગળ આપણે પરવલય જોયું. હવે પહેલા ઉપવલય દોરાય કઈ રીતે એ તમે જોઈ લો, અને પછી એની વ્યાખ્યા તરફ આપણે જઈશું, અને પછી એના પ્રમાણિત સ્વરૂપ તરફ જઈશું. ઇંડાકાર પ્રકારનો વક્ર એટલે ઉપવલય. ઇંડાકાર પ્રકારનો વક્ર આને કહેવાય ઉપવલય. અહીંથી આપણે આ એક્સ અક્ષ દોરી, અને અહીંથી વાય અક્ષ દોરીશું. આ છે વાય અક્ષ, એટલે આને કહેવાય સી ઝીરો ઝીરો, ઉપવલયનું કેન્દ્ર કહેવાય. આને હજી વ્યાખ્યા નથી આપતો. જેવી રીતે પરવલયને એક નાભી એક નિયામિકા હતી, એવી રીતે ઉપવલયને બે નાભીઓ બે નિયામિકાઓ. પરવલયને એક શિરોબિંદુ હતું, ઉપવલયને ચાર શિરોબિંદુઓ હોય. આ રહ્યા એ, બી, એ ડેશ, બી ડેશ. આ ચાર ઉપવલયના શીર્ષ કહેવાય, શિરોબિંદુઓ કહેવાય. હવે ઉપવલય દોરતી વખતે ધ્યાનમાં શું રાખવાનું કે ઉપવલયની નાભીઓને એની નજીક લેવાનું, નાભીને એની નજીક લેવાનું, અને નિયામિકાને એથી દૂર લેવાનું. નાભીને એથી નજીક, નિયામિકાને એથી દૂર લેવાનું. એટલે નિયામિકા અહીંયા આ સરખ્યા સરખું અંતર નહીં લેવાનું, સરખું અંતર તો પરવલયમાં હતું એમ. નિયામિકાને જરા દૂર લઈ લો તમે. આને નિયામિકા એલ નામ આપીએ, એસ ને સંગત નિયામિકા એલ, એસ ને સંગત નિયામિકા એલ. અહીંયા લંબનો સંકેત આવે. એવી રીતે બીજી નાભી અહીંયા આવે, આ અંતર જેટલું હોય એટલું જ અંતર અહીંથી આ બાજુ લેવાનું, એનું નામ એસ ડેશ, અને જેટલું એ થી ઝેડનું અંતર એટલું જ અંતર એ ડેશ થી ઝેડ ડેશનું, અને ત્યાં એક બીજી શિરોલંબ રેખા તમે ખેંચો. આને કહેવાય બીજી નિયામિકા એલ ડેશ. હવે તમે ઉપવલયની વ્યાખ્યા સમજી શકશો. ધારી લઈએ કે ઉપવલય પરનું એક વ્યાપક બિંદુ અહીંયા છે P, P બિંદુ ઉપવલય પરનું વ્યાપક બિંદુ લીધું. તો આ બિંદુ કેવું હોય કે તેનું તમે નાભીથી અંતર જુઓ આટલું છે, અને P બિંદુનું નિયામિકાથી લંબાંતર જુઓ, P બિંદુનું નિયામિકાથી લંબાંતર જુઓ કેટલું બધું છે. આ બેમાંથી કયું અંતર નાનું છે? એસપી અંતર પીએમની સરખામણીમાં ઓછું છે. તો આ જે અંતરોનો ગુણોત્તર છે એને ઈ સંકેત વડે દર્શાવાય છે. એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ એસપી અપોન પીએમ. પણ ફિગર તરફ જુઓ તમે, એસપી અંતર પીએમ કરતા નાનું છે, એટલે ઉપર નાની સંખ્યા નીચે મોટી સંખ્યા, એટલે આ ગુણોત્તરનું મૂલ્ય એક કરતા નાનું થાય.
વળી અંતરોનો ગુણોત્તર છે એટલે આનું મૂલ્ય ધન તો ખરું જ, એટલે ઈનું મૂલ્ય ધન તો ખરું જ, એટલે કે ઝીરો લેસ ધેન ઈ લેસ ધેન વન. આ ઈ ને કહેવાય ઉત્કેન્દ્રતા, અંગ્રેજીમાં એને ઇસેન્ટ્રિસિટી એમ બોલાય છે. બસ, તો આ જ ખરેખર ઉપવલયની વ્યાખ્યા છે. આવું દરેક બિંદુ માટે થાય. તમે અહીંયા બિંદુ લો, અહીંયા લો, એનું આ નાભીથી અંતર, આ બિંદુનું નિયામિકાથી લંબાંતર, તો આ અંતર આના કરતા નાનું જ આવે, અને આ બેનો ગુણોત્તર એને આપણે ઈ જ કહેવાનું, અને ઈનું મૂલ્ય હંમેશા ઝીરો અને વનની વચ્ચે હોય. તો હવે જુઓ એને આપણે ફાઇનલ ફોર્મમાં કઈ રીતે બોલી શકીએ કે ભાઈ ઉપવલય પરનું બિંદુ કેવું હોય. તો તમારે કહેવાનું કે જેનું નાભીથી અંતર અને નિયામિકાથી લંબાંતર નો ગુણોત્તર એક અચળ સંખ્યા ઈ હોય, જ્યાં ઝીરો લેસ ધેન ઈ લેસ ધેન વન, એવા તમામ બિંદુઓનો ગણ એ ઉપવલય છે. ફરી, નાભી અને નિયામિકા તો આપણે બોલ્યા. ખરેખર નાભી એટલે નિશ્ચિત બિંદુ, નિયામિકા એટલે નિશ્ચિત રેખા. એટલે બોલવાનું આવું કે સમતલના તમામ બિંદુઓનો ગણ કે જેમનું નિશ્ચિત બિંદુથી અંતર અને નિશ્ચિત રેખાથી લંબાંતર નો ગુણોત્તર એક અચળ સંખ્યા ઈ હોય, જ્યાં ઝીરો લેસ ધેન ઈ લેસ ધેન વન, એવા તમામ બિંદુઓના ગણને ઉપવલય કહે છે. નિશ્ચિત બિંદુને ઉપવલયની નાભી અને નિશ્ચિત રેખાને ઉપવલયની નિયામિકા કહે છે. આ જ પ્રમાણે અતિવલય માટે આવવાનું છે, એમાં ગ્રેટર દેન વન આવશે. અહીંયા એ હું અલગ ફિગર દોરી બતાવીશ, તારવણી બધાની સરખી જ છે. તો મેળવીએ ઉપવલયનું પ્રમાણિત સમીકરણ. એના માટે ઘણી બધી ધારણાઓ છે. ધીસ ઇઝ હાઉ આઈ બિગિન. ધારો કે એસ નિશ્ચિત બિંદુ છે અને એલ નિશ્ચિત રેખા છે. ધારો કે એસ નિશ્ચિત બિંદુ છે અને એલ નિશ્ચિત રેખા છે. એસ ઝેડ લંબ એલ દોરો, જે એલને ઝેડમાં કાપે છે. એ અને એ ડેશ, એ ડેશ રેખા એસ ઝેડ પરના એવા બિંદુઓ પસંદ કરો કે જેથી એસ એ ઝેડ, કે જેથી એસ એ ઝેડ અને એ ડેશ એસ ઝેડ, એ ડેશ એસ ઝેડ તથા એસ એ અપોન એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ, એસ એ અપોન એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ અને એસ એ ડેશ અપોન એ ડેશ ઝેડ, એસ એ ડેશ અપોન એ ડેશ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ, જ્યાં ઝીરો લેસ ધેન ઈ લેસ ધેન વન. એટલે આ બીજું કંઈ નથી કહેતો, આ ફક્ત એટલું જ કહેવા માંગે છે કે એ અને એ ડેશ ઉપવલય પરના બિંદુઓ છે. તમે કહેશો કે આ શું બડબડ ચાલે છે ભાઈ, એ અને એ ડેશ ઉપવલય પરના બિંદુઓ કેવી રીતે? તો જરા વ્યાખ્યા યાદ કરો. આ બિંદુ ઉપવલય પર ક્યારે કહેવાય? જ્યારે તેનું નાભીથી અંતર એટલે એસે આ રહ્યું અને નિયામિકાથી લંબાંતર એટલે એ ઝેડ આ રહ્યું નો ગુણોત્તર એક અચળ ઈ હોય. એવું જ તો આપણે પી માટે બોલતા હતા. તો આ કેવી રીતે આવ્યું? તો અહીંયા પણ હું એ ડેશ બિંદુનું જો નાભી એસ થી અંતર લેતો હોઉં, એસ એ ડેશ, તો એ ડેશ બિંદુનું એસ ને સંગત નિયામિકાથી લંબાંતર જ વિચારવાનું, એટલે એ ડેશ ઝેડ. જો એસ ડેશ નાભીથી લેતા હોઈએ તો એ ડેશ એસ ડેશ, તો અપોન એ ડેશ ઝેડ ડેશ લેવું પડે. પણ આપણે અંતર એ ડેશનું ક્યાંથી લીધું? એસ થી, એટલે એસ એ ડેશ. તો એ ડેશનું લંબાંતર ક્યાંથી લેવાનું? નિયામિકા એલ થી, એટલે એ ડેશ ઝેડ. આ ગુણોત્તર ઈ, એટલે એ અને એ ડેશ ઉપવલય પરના બિંદુઓ છે.
ધારો કે સી ઝીરો ઝીરો રેખાખંડ એ ડેશ નું મધ્ય બિંદુ છે અને અંતર એ એ ડેશ બરાબર ટુ એ છે. અંતર એ એ ડેશ બરાબર ટુ એ એટલે સી થી એસ ની દિશાને જો એક્સ અક્ષની ધન દિશા ધારી, આ બધી ધારણાઓ ચાલી રહી છે. સી થી એસ ની દિશાને જો એક્સ અક્ષની ધન દિશા ધારીએ તો આ અંતર ટુ એ એટલે આ અંતર એ થઈ જાય, એનું અડધું થઈ જાય એટલે એ ના યામ એ ઝીરો, એ ડેશ ના યામ માઇનસ એ ઝીરો થશે. હવે તમે જ કહો એ બિંદુ શું કરે છે, રેખાખંડ એસ ઝેડ નું એસ તરફથી એસ એ અપોન એ ઝેડ ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. કોણ? એ બિંદુ. તો એના માટે પેલા એસ ના યામ ધારીએ આપણે, એસ ના યામ ધારીએ પી ઝીરો, ઝેડ ના યામ ધારો ક્યુ ઝીરો, એસ ના યામ પી ઝીરો, ઝેડ ના યામ ક્યુ ઝીરો ધારો. અહીંયા આટલી બધી ધારણાઓ છે. ધારો કે એસ પી ઝીરો અને ઝેડ ક્યુ ઝીરો છે. હવે ફરી એ બિંદુ શું કરે છે, રેખાખંડ એસ ઝેડ નું એસ તરફથી એસ એ અપોન એ ઝેડ એટલે કે ઈ જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે એ એ ઝીરો વિભાજન કરતું બિંદુ એટલે નીચે એક્સ વાય, તે રેખાખંડ એસ ઝેડ નું એસ એ અપોન એ ઝેડ ઇક્વલ ટુ ઈ એટલે કે ઈ જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે લેમડા બરાબર ઈ, વિભાજનનો ગુણોત્તર લેમડા બરાબર ઈ. પછી કોની તરફથી વિભાજન કરે છે, એસ તરફથી. એ બિંદુ રેખાખંડ એસ ઝેડ નું એસ તરફથી, એસ તરફથી એસ એ અપોન એ ઝેડ ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો જેની તરફથી વિભાજન થાય એસ ના યામ શું ધાર્યા છે તમે, પી ઝીરો ધાર્યા છે. એસ પી ઝીરો, તો એને નીચે એક્સ વન વાય વન લખવાનું અને ઝેડ ક્યુ ઝીરો એને નીચે એક્સ ટુ વાય ટુ લખવાનું. વિભાજન કરતા બિંદુના યામ એક્સ વાય, વિભાજનનો ગુણોત્તર લેમડા બરાબર ઈ છે. તો સૂત્ર શું હતું કે એક્સ બરાબર લેમડા એક્સ ટુ પ્લસ એક્સ વન અપોન લેમડા પ્લસ વન, આવું કંઈક સૂત્ર દસમામાં પણ આપ ભણી ગયા હતા. ચલો એમાં કિંમતો મૂકીએ એક્સ ને બદલે એ, ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ લેમડા એટલે ઈ, એક્સ ટુ એટલે ક્યુ, ઈ ક્યુ પ્લસ એક્સ વન એટલે પી અપોન લેમડા પ્લસ વન એટલે ઈ પ્લસ વન. ક્રોસ ગુણાકાર કરો એ ઈ પ્લસ એ, એ ઈ પ્લસ એ ઇક્વલ્સ ટુ ઈ ક્યુ પ્લસ પી. પરિણામ નંબર એક. હવે ફરીથી ફિગર તરફ જાઓ, જુઓ તમે એ ડેશ બિંદુ શું કરે છે, રેખાખંડ એસ ઝેડ એની બહાર છે એ ડેશ, એટલે આ બિંદુ રેખાખંડ એસ ઝેડ નું બાહ્ય વિભાજન કરે, અને જ્યારે બાહ્ય વિભાજન કરે ત્યારે વિભાજનનો ગુણોત્તર માઇનસ. એટલે હવે એ ડેશ માઇનસ એ કોમા ઝીરો, તો આને નીચે હું શું લખીશ, એક્સ વાય વિભાજન કરતું બિંદુ થયું એ ડેશ, તે
રેખાખંડ એઝેડ નું એસ તરફથી માઇનસ એસ એ ડેશ અપોન એ ડેશ ઝેડ બરાબર માઇનસ ઈ જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે હવે લેમડા શું લેવાનું? લેમડા બરાબર માઇનસ. પેલા લેમડા ઈ લીધું હતું, હવે લેમડા બરાબર માઇનસ ઈ. તથા કોની તરફથી વિભાજન થાય છે ભાઈ? એસ તરફથી. એટલે એસ ને નીચે તો એક્સ વન વાય વન, ઝેડ ને નીચે એક્સ ટુ વાય ટુ, એનું એ જ રહ્યું એમ. તથા એસ પી ઝીરો એક્સ વન વાય વન અને ઝેડ ક્યુ ઝીરો એક્સ ટુ વાય ટુ છે. લગાવો સૂત્ર. દેરફોર આ જ સૂત્ર વાપરવાનું. એક્સ બરાબર એટલે માઇનસ એ બરાબર લેમડા એક્સ ટુ એટલે માઇનસ ઈ ક્યુ પ્લસ એક્સ વન એટલે પ્લસ પી અપોન લેમડા પ્લસ વન એટલે માઇનસ ઈ પ્લસ વન. જાઓ ક્રોસ ગુણાકારમાં ફરી એટલે એ ઈ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ક્યુ પ્લસ પી. કહી દઈએ આને સમીકરણ નંબર બે. એક અને બે ને ઉકેલીએ એટલે આપણને પી ના આમ મળે. એ પ્લસ એ ઇઝ ઇક્વલ ટુ ઈ ક્યુ પ્લસ પી અને એ માઇનસ એ એટલે માઇનસ ઈ ક્યુ પ્લસ પી. એ પ્લસ એ ઉકેલીએ છીએ. એ ઈ પ્લસ એ ઇક્વલ ટુ ઈ ક્યુ પ્લસ પી અને એ ઈ માઇનસ એ બરાબર માઇનસ ઈ ક્યુ પ્લસ પી. એટલે કરીએ સરવાળો એટલે આ એ એ જાય. દેરફોર ટુ એ ઈ આમાં ઈ ક્યુ ગયા ઇઝ ઇક્વલ ટુ ટુ પી એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ. અને પી મળ્યું. પી એટલે નાભીના નાભીનો એક સ્યામ હતો એટલે મને પી મળ્યો. પી ની કિંમત એકમાં મૂકો. તમે એકમાં મૂકતા એ ઈ પ્લસ એ ઇક્વલ ટુ ઈ ક્યુ પ્લસ પી ને બદલે એ ઈ. એટલે આ એ ઈ આની સાથે જાય એટલે મને q મળી જાય. આમાંથી q ઇઝ ઇક્વલ ટુ a બાય e. q ઇઝ ઇક્વલ ટુ a બાય e. p અને q મળી ગયા એટલે આપણે જે ઉપવલય દોરેલું હોય અહીંયા ફરી દોરીએ અને પછી એમાં p અને q ના આમ લખીએ. ઉપવલય x અક્ષ y અક્ષ. અહીં તમે s ના ભી s s ના આમ p ઝીરો લીધા. p ની કિંમત આવી છે એ ઈ એટલે એ ઈ ઝીરો થયા. અને અહીં નિયામિકા હતી, નિયામિકા હતી અહીંયા l. અહીંયા તમે લંબ અને z એમ લખેલું. z ના આમ q ઝીરો એટલે a બાય e કોમા ઝીરો. એટલે અહીંયા s ડેશ L ડેશ S ડેશ એ ઝીરો છે એટલે માઇનસ એ ઝીરો થાય. આ રેખા શિરોલંબ અને આ બિંદુમાંથી પસાર થાય એટલે આ રેખાનું સમીકરણ X બરાબર A બાય E. તો આનું સમીકરણ X બરાબર માઇનસ A બાય E થાય. અંતર સરખે સરખું જ હોય. એટલે હવે પછી જો હું નાભીના આમ પૂછું તો તમારે કહેવાનું પ્લસ ઓર માઇનસ એ ઈ ઝીરો. નાભીના આમ પ્લસ ઓર માઇનસ એ ઈ ઝીરો. નિયામિકાના સમીકરણો
x बराबर प्लस और माइनस a बाय e. c 0 0 ने केंद्र कहे छे, a b a dash b dash एने शीर्ष कहे छे. आनु प्रमाणित समीकरण मेळवा माटे धारो कि pxy उपवलय परनु व्यापक बिंदु छे, तो व्याख्या अनुसार तेनु नाभी थी अंतर अने नियामिका थी लंबांतर आ बिंदु ने एम नाम आपू, तो एमनो एक्सियाम तो ए बाई थवानो, शिरोलंब रेखा पर एक्सियाम समान, समक्षितिज रेखा पर वायाम समान, इटले जे वायाम पी नो तेज वायाम एमनो. इटले जो पी बिंदु उपवलय पर होय तो एसपी अपॉन पीएम बराबर ई. पी बिंदु नु नाभी थी अंतर अने नियामिका थी लंबांतर नो गुणोत्तर एक अचल ई, जहां 0 लेस देन ई लेस देन 1. जस्ट अ मिनट. એટલે હવે SP अपॉन આપણે પ્રમાણિત સમીકરણ એનું લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અહીં શું લઈશું આપણે? SP अपॉन PM બરાબરી અને પછી અંતર સૂત્રો. SP अपॉन PM इक्वल टू E, કારણ કે P પરવલય પર છે, જ્યાં 0 લેસ ધેન E લેસ ધેન 1. Therefore, SP square equal to E square into PM square. Antar sutra vaprilo S and P na yam joine. Itle X minus A no square plus Y minus 0. Itle Y square equal to E square into PM square. P and M. Itle X minus A by E no square. Pachi 0 che Y minus Y. Itle 0 thai jaye. હવે આનું વિસ્તરણ એટલે x સ્ક્વેર માઇનસ 2a e x પ્લસ a સ્ક્વેર e સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર. આનું વિસ્તરણ શું આવશે? આ e સ્ક્વેર અને અંદર x સ્ક્વેર માઇનસ 2a x બાય e પ્લસ a સ્ક્વેર બાય e સ્ક્વેર. આ દરેકની જોડે e સ્ક્વેર ગુણાય એટલે e સ્ક્વેર x સ્ક્વેર માઇનસ 1 e ઉડી ગયા 2AEX plus A square E square. એટલે આ 2AEX સમ સમે જાય. હવે આ પદને આમ લઈ લો અને આ A square E square ને સામે લઈ જાઓ. એટલે આપણને મળશે X square minus E square X square प्लस y स्क्वेर इज इक्वल टू आई स्क्वेर स्क्वेर पण गया के आई स्क्वेर गया आई एम सॉरी आ स्क्वेर नथी अहीं वन मिस्टेक आई स्क्वेर आनी जोड़े उड़ी जाए એટલે એકલા a स्क्वेर વધે એમ. ચાલ બોલો હવે અહીંયા શું રહ્યું? a स्क्वेर माइनस a स्क्वेर e स्क्वेर. તો આમાંથી x સ્ક્વેર કોમન, બ્રેકેટમાં 1 માઇનસ e સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર કોમન 1 માઇનસ e સ્ક્વેર, આખા વડે નીચે ભાગો એટલે x સ્ક્વેર બાય આખું પદ આને નીચે આવે એટલે 1 માઇનસ e સ્ક્વેર જાય પ્લસ y સ્ક્વેર બાય આખું પદ નીચે a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ e સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ પદને મારે બી સ્ક્વેર કહેવું છે. બી સ્ક્વેર ત્યારે જ કહી શકું જ્યારે આખું પદ ધન આવે, તો એ તો થાય જ ને, કારણ કે 0 લેસ ધેન ઈ લેસ ધેન 1, ઈનું મૂલ્ય 0 અને 1 ની વચ્ચે, કોઈ પણ એક સંખ્યાની કલ્પના કરો 0 અને 1 ની વચ્ચે, 0.1 છે ને આ બે ની વચ્ચે, તો 0.1 નો વર્ગ એટલે 0.01, 1 માઇનસ 0.01 એટલે ધન સંખ્યા તો આવી જ, અને આ તો ઓલરેડી ધન જ છે. એટલે પણ 0 લેસ ધેન ઈ લેસ ધેન 1, therefore 1 માઇનસ ઈ સ્ક્વેર ઇઝ ધન, therefore a સ્ક્વેર ઇન્ટુ 1 માઇનસ ઈ સ્ક્વેર ઇઝ ધન. આ ધન સંખ્યા હોવાથી આપણે તેને બી સ્ક્વેર લઈ શકીએ છીએ. therefore
B square equals to A square into 1 minus E square. ધારો આ કિંમત અંદર મુકતા આપણને મળે છે x square by a square plus y square by b square equal to 1. આને કહેવાય ઉપવલયનું પ્રમાણિત સમીકરણ, જ્યાં b square બરાબર a square into 1 minus e square. આ છે ઉપવલયનું પ્રમાણિત સમીકરણ.